ઇલેક્ટેડ સેટ મેમ્બર થયો યુનિવર્સિટીમાં ત્યારબાદ ફૂલ ટાઈમર્યો કચ્છ જિલ્લામાં કામ કરવાનું સદભાગ્ય મળ્યું બે હજાર છ થી ભારતીય જનતા યુવા મોરચાના સદસ્ય તરીકે હું જોઈન્ટ થયો રાજનીતિમાં આવવાનું કોઈ નિશ્ચિત નહોતું પણ સમય રાજનીતિમાં લઈ આવ્યા અને ખૂબ અહીંયા આવ્યા પછી સમજો શીખો અને જીવનભર રાજનીતિના માધ્યમથી દેશનું કામ કરવું છે એવું નક્કી કર્યું છે બિલકુલ કોલેજ કાર્ડનો કોઈ એવો કિસ્સો હોય જે આપને યાદ હોય તો શેર કરશો કોલેજની એવી ઘણી ઘટનાઓ છે હું જ્યારે ફર્સ્ટ યરમાં ભણતો બીકોમની અંદર ત્યારે અમારા ધંધુકા કોલેજની અંદર સલમાબેન નામના એક ગુજરાતી વિષયના અધ્યાપક હતા સલમાબેનના એક સ્ટેટમેન્ટ સામે ક્લાસથી શરૂ થયેલું આંદોલન કોલેજનું આંદોલન બન્યું અને એક મહિના સુધી આંદોલન ચાલ્યું ત્યારબાદ અમારા અધ્યાપકશ્રીએ વિદ્યાર્થીઓની માફી માગી અને એ આંદોલન પૂરું થયું એટલે મારા જીવનનું એ પહેલું આંદોલન હતું જે ધાર્મિક ટિપ્પણી સલમાબેને કરી હતી એની સામેનું આંદોલન હતું અને એ આંદોલનમાં મને સફળતા મળી અને એ સમયના મારા વિદ્યાર્થી સાથીઓ જે બધા હતા કાર્યકર્તાઓ હતા એમનો આભારી છું કે આંદોલનમાં મને એ લોકોએ સહકાર આપ્યો પ્રદીપભાઈ જે રીતે જમ્મુ કાશ્મીરમાં વિકટ પરિસ્થિતિમાં આપે લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો ત્યારે આપ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા એ વિષયનો કિસ્સો જણાવશો સોળમી ઓગસ્ટના રોજ બે હજાર અગિયારનો દિવસ છે જ્યારે યુવા મોરચાના એ સમયના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગ ઠાકુર ગુજરાતમાં હતા ટીવી ઉપર અમે કાશ્મીરની જે સ્થિતિ હતી કાશ્મીરના ગેરમાર્ગે દોરેલા જવાનિયાઓ સીઆરપીએફના જવાનો ઉપર પથ્થરબાજી કરતા હતા એ ઘટના ઉપરથી અમે લોકો નક્કી કર્યું કે કરવું જોઈએ કાશ્મીરના સંદર્ભમાં અને કાશ્મીરની આ સ્થિતિ છે એવું આખા દેશમાં જાણકારી મળે એના માટે કે આંદોલન ઊભું કરવું જોઈએ તો આદરણીય અનુરાગ ઠાકુર જે હમણાં સેન્ટરમાં કેબિનેટ મિનિસ્ટર છે એમને આ આંદોલન શરૂ કર્યું અને આખા દેશની અંદરથી યાત્રા લઈને લાલચોક જાયંગે તિરંગા લહેરાયંગે નારો લગાવ્યો અને લાલચોકમાં તિરંગો લઈ જઈને જવાનો એમને પ્રયાસ કર્યો આ કાર્યક્રમના શરૂઆતના બીજથી મારું કનેક્શન હતું એના આયોજનોમાં મારું કનેક્શન હતું હું પણ ગુજરાતની અંદર લગભગ વિશેષ જિલ્લાઓની અંદર જઈને જાહેર કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના યુવાનો વચ્ચે કંઈ આવ્યો હતો કે આપણે બધા જઈએ લાલચોકમાં તિરંગો લહેરાવીએ જ્યારે યાત્રાને પઠાણકોટ રોકી લેવામાં આવી ત્યારે યાત્રા છોડીને હું પઠાણકોટથી અમૃતસર અમૃતસરથી દિલ્હીની દિલ્હીથી હું ત્રેવીસ તારીખે હું શ્રીનગર પહોંચ્યો જે અગાઉથી મારું બુકિંગ હતું એઝ અ ટુરિસ્ટ અને ગુલમર્ગ પર મારું બુકિંગ હતું અને એરપોર્ટથી લઈને મારા રૂમ સુધી શ્રીનગરના લાલચોકમાં કાશ્મીર ઇન્ટરનેશનલ હોટલ છે નાની હોટલ છે ચાર પાંચ રૂમની જ લાલચોકની અંદર જ છે એનો ગેટ સુધી લાલચોકમાં ખુલે છે ત્યાં મારું બુકિંગ હતું શશિકાંત પંડ્યા જે હમણાં ઓડીસાના ધારાસભ્ય છે એમને બુકિંગ કરાવેલું કેમ કે દર વર્ષે અમારા યાત્રા ઉપર જાય છે એટલે એમના ત્યાં સારા સંબંધો હતા તો એમના માધ્યમથી ત્યાં બુકિંગ થયેલું અમે ત્યાં પહોંચ્યા પછી વારંવાર અમારો રૂમ ચેકઅપ થયો છે ચાર જગ્યાએ રૂમ સુધી પહોંચતા સુધી મારું પણ ચેકિંગ થયું તિરંગાને અમે સારી રીતે સાચવીને મૂકેલો તિરંગો ભારતનો રાષ્ટ્રધ્વજ એમના હાથમાં આવ્યો નહીં છવ્વીસ તારીખ જાન્યુઆરી સવારે સાડા દસ વાગે જ્યારે દિલ્હીમાં કાર્યક્રમ પૂરો થઈ જાય ત્યારબાદ અમે શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવીશું એવું મનમાં વિચાર્યું હતું મને સૂચના હતી કે જો શ્રીનગર અને લાલચોકનો કબજો સીઆરપીએફ પાસે હોય તો તમે નીકળજો પણ જો સ્ટેટ ગવર્મેન્ટ અથવા સ્ટેટ પોલીસ પાસે હોય તો તમે નીકળતા ને તમને શૂટ કરી નાખશે પચીસ તારીખે સાંજે છ વાગે રાજ્યના વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અલ્પેશ લિંબાઝિયા બંને મને મળવા માટે આવ્યા અમે લોકો લાલચોકની અંદર આરામથી ફરતા હતા સીઆરપીએફ ત્યાં વ્યવસ્થામાં હતી એમનો ત્યાં બંદોબસ્ત હતો અને વાત થયા મુજબ કંઈ બીજા દિવસે કંઈ પ્રોબ્લેમ હતો નહીં રાત્રે આઠ વાગ્યા પછી જ્યારે અમે ચાર લોકો બેઠા હતા તો કોઈ જ જણે બારીમાંથી જોયું તો સીઆરપીએફ લોકલ પોલીસને કબજો આપી રહી હતી એ ડ્રીલ ચાલતી હતી એટલે ધ્યાનમાં એવું કે આવતીકાલે હવે પોલીસ હશે ને પોલીસ હશે તો સો સો ટકા એ શૂટ કરશે મેં મારા બાકી ત્રણેય મિત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હું તો લાલચોકમાં તિરંગો લહેરાવીશ એ નક્કી કરીને આવ્યો છું મારી રિટર્ન ટિકિટ નથી હું ઘરે કંઈને આવ્યો છું પાછો નહીં આવું પણ તમે ત્રણ લોકો તમારો નિર્ણય બદલી શકો છો તમે જઈ શકો છો તમારા બીજી હોટલમાં વ્યવસ્થા થાય તમે ગુલમન નીકળી જાઓ સવારે પહેલાં આ બધું મેં સમજાવવાનો પ્રયાસ કર્યો પણ હર્ષભાઈ સંઘવી અને બાકી બંને મિત્રો મારી આ વાતથી સંમત ન થયા કે હવે સાથે જ કાર્યક્રમ કરશું અને જીવશું તો ચારેય જીવશું અને મરશું તો ચારે મરશું આવું નક્કી કરીને અમે સવારે પહેલો પ્રયાસ સવારે સાડા દસ વાગે કર્યો જેમાં સફળતા ન મળી કેમ કે બહારથી હોટલના ગેટ ઉપર લોક મારેલો હતો અને લાલચોકમાં પોલીસ બંદોબસ્ત એટલે પોલીસે ના પડી કે ભાઈ બાર વાગ્યા સુધી કરફ્યુ છે અને કરફ્યુ હતો પણ રિયલમાં ફરીથી સાડા બાર વાગે મેં બીજો પ્રયાસ કર્યો ત્યારે પણ પોલીસે બહારથી લોખલવા ના પાડી પણ મેં એમને થોડા ભાવુક અમે ગુજરાતથી આવ્યા છીએ ટુરિસ્ટ છીએ તમે અમને આ રીતે હોટલમાં બંધ કરી રાખશો અમારે ગુલમર્ગ જવું છે મારું ત્યાં બુકિંગ છે અત્યારે જઈશું નહીં તો સાંજ સુધી પહોંચાશે નહીં અંધારો થઈ જશે અમે ફરીથી નહીં આવીએ અને અમે ગુજરાતમાં જઈને કહીશું કે ત્યાં જશો નહીં ત્યાં પોલીસ હેરાન કરે પોલીસ મારી આ વાતથી બહાર ગ્લવ ખોલો અને હું મારા જેકેટની અંદર જે નાની પાઇપની અંદર તિરંગો મેં જે રાખ્યો તો એ લઈને હું મારી બેગ છોડીને હું લાલચોકની અંદર દોડો મારા પ્રયાસ હતા લાલચોકમાં હોટલના ગેટથી પચીસ મીટર અંતર ઉપર ટાવર છે એ ટાવર ત્યાં રિપેરિંગ કામ ચાલતું હતું એટલે એના ફરતે ફરતે પેલા વાંસની બાંબુની પહેલી લગાવી દીધી તો એના ઉપર ચડી જવું ને ઉપર જઈને સૂટ તો થવાનો જ છું ગોળી તો વાગવાની છે તો ભલે ઉપર જઈને વાગે હું દોડીને ત્યાં જવાનો મેં પ્રયાસ કર્યો હું ત્યાં સુધી પહોંચી શકું નહીં લગભગ ત્રણસોથી ઉપર પોલીસના જવાનો હતા મને રોક્યો મને પકડીને મારવાનું ચાલુ કર્યું મારા હાથમાંથી તિરંગો ઝૂટવી લીધો મારી સામે જમ્મુ કાશ્મીરની પોલીસે પોતાના બૂટ નીચે તિરંગાને રગદોડો તિરંગાને ફાડી નાખ્યો મારા હાથમાં તિરંગો છોડતો નહોતો એ બાજુ એ ખેંચતા હતા આ અમારા વચ્ચે મથાકૂટ ચાલતી હતી જમ્મુ કાશ્મીરની પોલીસને મારા વચ્ચે હર્ષભાઈ સંઘવી નીચે આવ્યા એ મારી મદદમાં આવ્યા એમને પણ તેને ઘાને બચાવવાનો કે ન ફાટે એના માટે એમના પણ એફર્ટ્સ એમને લગાડ્યા અમે બંને મતદાતા પણ કંઈ થયું નહીં બાકી બંને શશિકાંતભાઈ પંડ્યા અને અલ્પેશ લિંબાશિયા એ બંને મિત્રો પણ આવ્યા ચારેય ત્યાં અમારા અમારા લોકો ઉપર ખૂબ હેવી લાઠીચાર્જથીઓ પકડીને અમને ગાડીમાં નાખીને ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ ગયા ત્યાં ઇન્ટરગ્રેટ કર્યા હોટલના માલિકને અને મેનેજરને લાવ્યા કે તમે આ લોકોને ત્રણ દિવસથી રાખ્યા હતા તો તમને કેટલા રૂપિયા મળ્યા તો અમે તો એઝ અ ટુરિસ્ટ ત્યાં લોકોના હતા રૂમનું જે ચાર્જ સેવા ક્યાં આપ્યું હતું પણ એ લોકોને પણ ખૂબ ટોર્ચર કર્યા ખૂબ માર્યા અમને લોકોને પણ ચારેને અલગ અલગ રાખીને ચારેને અલગ અલગ પૂછીને જે પ્રકારે કોઈ આતંકવાદી ગુજરાતમાં ગુજરાત પોલીસના હાથમાં આવે તો આતંકવાદીને ઇન્ટ્રોગેટ થાય એ પ્રકારે જમ્મુ કાશ્મીરની પોલીસે આતંકવાદની આતંકવાદીની જેમ અમને ઇન્ટ્રોગેટ કર્યા અમને ટોર્ચર કર્યા અને ખૂબ અમારી સારી એવી પિટાઈ કરી લોકઅપમાં અમને પૂરવામાં આવ્યા ને મારી સામે જ યાસીન મલિક જે એક સમયનો આતંકવાદી હતો સરેન્ડર કર્યા પછી આજે ત્યાં નેતા બની બેઠા છે યાસીન મલિક મારા સામેના લોપમાં હતા એને પૂરતી ફેસિલિટી મળતી હતી જ્યારે અમારી બરાબરની સર્વિસ થતી હતી ને આ અનુભવ જીવનનો યાદગાર અનુભવ છે હું એવું માનું છું કે આપણામાં રાષ્ટ્રભક્તિ કેટલી છે એ બતાવવાનો બધાને મોકો મળતો નથી મારી હાઈટ ઓછી છે એટલે આર્મીમાં ભરતી થઈ શક્યો નથી એટલે પાકિસ્તાન સામે લડવાનું મને સૌભાગ્ય મળશે નહીં પણ લાલચોકની અંદર કોઈ અમને ચેલેન્જ કરે કે ભારતના કોઈ જોવાની અમે તાકાત હોય તો તિરંગો આવીને લહેરાઈ જાય તો આ ચેલેન્જને મેં ઉપાડી લાલચોકમાં જઈને તિરંગો લહેરાવ્યો સફળતા મેળવી ઘટના જે બની હોય મારખાદો જીતા પાછા નહોતા હોવાના એવું સમજીને ગયા હતા પાછા આવ્યા છીએ સદભાગ્ય છે અમારું શ્રીનગરથી જમ્મુ જમ્મુથી મને દિલ્હીની ફોર્ટીઝ હોસ્પિટલમાં એડમિટ કર્યા અમને ચારેય લોકોને પણ આજે હું માનું છું કે મારા જીવનની અંદર સૌથી મોટી ઘટના એ જ હતી અને એના આનાથી મોટી ઘટના કોઈ મારા જીવનમાં બનશે જ નહીં આ મારા જીવનનું સૌભાગ્ય હતું કે આ કરી શક્યો બિલકુલ પ્રદીપભાઈ જે રીતે સંગઠન અને સરકારમાં અત્યારે વર્ચસ્વ પ્રદીપભાઈનું વધી રહ્યું છે તેની પાછળના કારણો શું હું કાર્યકર્તા છું અને મને શું પહેલું કામ કરું છું હું બહુ સામાન્ય પરિવારમાં જન્મેલો કાર્યકર્તા છું મારા ફાધર એસટીમાં ડ્રાઈવર હતા એ પરિવારમાંથી કોઈ રાજનીતિમાં નથી એ પરિવારમાંથી હું આવું છું અને મને મારી એ મોટો બનાવ્યો છે આજે રાજ્યભરના કાર્યકર્તાઓ મને ખૂબ પ્રેમ કરે છે રાજ્યની જનતા મને ઓળખે છે તો મારી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે એના લીધે ઓળખે છે મને જન્મ આપવાવાળી મારી મા ભારત માતા મારી મા અને ત્રીજી મારી મા છે એ મારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી મારી મા છે મારી માએ મને જે સોંપેલું કામ છે એ હું પૂરી તાકાતથી કરું છું સોપેલા કામને હું સારી રીતે સફળ બનાવવામાં પ્રયત્ન કરતો હોઉં છું સફળ છું એટલે એવું બધાને લાગતું હશે કે પ્રદીપસિંહ કરે છે પણ પ્રદીપસિંહ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહેલા છે પછી નેતા છે પછી વ્યક્તિગત જીવન છે બિલકુલ પ્રદીપી ક્યાંક એવું લાગે છે કે હજુ પણ સરકાર અને સંગઠન વચ્ચે જે સંકલન છે વધુ સુદ્રઢ કરવાની જરૂર આપને ક્યાંક લાગી રહી છે અને ખૂટે છે તો શું ખૂટે છે અમારું જે સંગઠન છે એ કાર્યકર્તા આધારિત સંગઠન છે અને વિશ્વની એકમાત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જે સંપૂર્ણ રીતે લોકતંત્રમાં માનવાળી પાર્ટી છે અને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતની અંદર અમારી સરકાર છે કેન્દ્રની અંદર સરકાર છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં અમારું શાસન છે શાસન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાતની કે દેશની જનતાએ વિશ્વાસ સોંપીને આપ્યું છે અમારા બધાની જવાબદારી છે રાજ્ય સરકારની અંદર મુખ્યમંત્રી બધા મંત્રીશ્રીઓ કે ધારાસભ્યો શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કે બાકી મંત્રીશ્રીઓ કે સાંસદશ્રીઓ આ બધા જ જે જનતાએ વિશ્વાસ મૂકો છે એ શ્રદ્ધા અને વિશ્વાસ સંપૂર્ણ રીતે ટકી રહે એના માટે થઈને કામ કરે છે અને આજે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે યુક્રેન અને રશિયાના યુદ્ધની અંદર પણ ભારતના વિદ્યાર્થીઓને બચાવવા માટે છ કલાક સુધી યુદ્ધ રોકવા માટે બંને દેશની આર્મી સંમત થાય અને પાકિસ્તાનનો જોવાની હાથમાં તિરંગો નીકળે એ બચી જાય આ સ્થિતિ આજે દેશમાં પેદા ભારતનું માન ભારતનું સ્વાભિમાન આજે આખા વિશ્વની અંદર વધુ છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યાં જ્યાં પણ છે એ સરકાર અને સંગઠન સાથે સારામાં સારો તાલમેલ છે ત્યારે જ અમે છવ્વીસ વર્ષથી ગુજરાતની અંદર શાસનમાં છીએ અને છેલ્લા આઠ વર્ષથી દેશની અંદર શાસનમાં છીએ અને દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે ગુજરાતની ધરતી ઉપરથી વિકાસની રાજનીતિ આજે આખા દેશમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે અને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતની જનતાનો જે વિશ્વાસ પ્રેમ મળે છે એ અભૂતપૂર્વ છે આજે મોદી સાહેબ એ વૈશ્વિક નેતૃત્વ તરફ જઈ રહ્યા છે બિલકુલ એક તરફ હવે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી નજીક આવી રહી છે ભાજપની શું રણનીતિ રહેશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી કોઈ પણ હોય નાની હોય કે મોટી હોય એ પોતાની પૂરી તાકાત અને પરિશ્રમથી કામ કરીને પાર્ટીને વિજય આપવા માટે મહેનત કરતો હોય છે અમારી સરકારના વિકાસનું બાથું અમારી પાસે છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ખૂબ સારું કામ કરી રહી છે દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર કેન્દ્ર સરકાર પણ ખૂબ સારું કામ કરી રહી છે આ બંને સરકારનું ભાથું અને રાજ્યના અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના પેજ કમિટીના મંત્રના લીધે ગુજરાતભરના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા આવી છે એ ખૂબ પરિશ્રમ કરે છે એમનો એ પરિશ્રમ જોઈને ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમનો કાર્યકર્તા પણ એમાંથી પ્રેરણા લે છે અને કાર્યકર્તા પણ પરિશ્રમની પરાકષ્ઠા સજ્જ છે એટલે આવનારા વિધાનસભાના ચૂંટણીની અંદર

માનવાવાળી પાર્ટી છે અને એ જ પ્રકારે અમે કામ કરીએ છીએ નીચેથી કાર્યકર્તાઓ ખૂબ બધા લોકોના નામની ભલામણ કરતા હોય છે અમે એમને પણ સાંભળીએ છીએ જિલ્લા સ્તર ઉપર તાલુકા સ્તર ઉપર પ્રદેશ એકમની અંદર પણ અમારા પ્રદેશના અધ્યક્ષ સુધી રજૂઆતો આવતો હોય છે પ્રદેશના અધ્યક્ષ સાંભળતા હોય છે પણ આફ્ટર નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ કરતો હોય છે એટલે નિર્ણય એ કરશે બિલકુલ પ્રદીપભાઈ જે રીતે હવે કોંગ્રેસની સાથે સાથે આપ પણ ઉભરીને આવી રહેલી પાર્ટી છે એટલે ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણીમાં આપ પણ ભારે પડી શકે છે કે કેમ ભાજપ આપને કેવી રીતે જુએ છે શિવાંગીબેન ગુજરાતની જનતા એ રાષ્ટ્રભાવના માત્ર ને કટ્ટર થી એકદમ ભરપૂર જનતા છે અહીંયા ક્યારેય કોઈ દેશ વિરોધી વાત કરવા માટે આવે દેશને તોડવાની વાત કરવા માટે આવે અથવા દેશ વિરોધી લોકોને સમર્થન આપવાવાળા લોકો આવે તો અહીંયા ક્યારેય એને સમર્થન મળતું નથી ગુજરાતની જનતા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે આમ આદમી પાર્ટીની આપ વાત કરો છો આ એ જ આમ આદમી પાર્ટી છે જ્યારે જીએનયુની અંદર ભારત તે રે ટુકડે હોંગે ઇન્સા અલ્લા હિંસા અલ્લા આવા સપના જોવાળા વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં જેએનયુમાં જાય ભારતની બાજુમાં પડોશી દેશો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા હોય કે બાંગ્લાદેશ હોય કે નેપાળ હોય ત્યાંના જે લઘુમતીઓ છે એ હવે નામશેષ થવા જઈ રહ્યા છે એમના ઉપર જે અત્યાચાર થયા છે એમનું જે શોષણ થયું છે એ જોતા ત્યાં હવે ના હિન્દુ છે ના જૈન છે ના બૌદ્ધ છે ના શીખ છે ના ઈસાઈ છે આ નામશેષ થતી પ્રજાતિને મહાત્મા ગાંધીએ કીધું હતું ભાગલા પહેલા કીધું હતું કે આજે ભલે ધર્મના આધારે ભાગલા પડે છે પણ પાકિસ્તાનથી જે લઘુમતીઓ છે એમને ભારતમાં આવવું હશે તો ભારતની અંદર એમને અમે રક્ષણ આપીશું મતદાનનો અધિકાર આપીશું અને રોજગાર પણ આપીશું આવું મહાત્મા ગાંધીજીએ કીધું હતું આટલા વર્ષો સુધી કોઈએ નહીં કર્યું નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કર્યું અને અમિતભાઈ શાહ સાહેબે આ કર્યું સીએ એને લાગુ કર્યો કાયદો બનાવ્યો આ કેજરીવાલજીને એમાં પેટ દુખે કે પાકિસ્તાનમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે એ હિન્દુઓને પાકિસ્તાનથી લાવીને એ વસાવવાના એમાં એમને વાંધો છે એનો વિરોધ કરવા માટે બાગમાં કેટલાક દેશ વિદ્ય તત્વો ત્યાં જે આંદોલન કરતા હોય એના સમર્થનમાં જાય રોજ જઈને ત્યાં ભાષણ કરે એમની રહેવાની જમવાની વ્યવસ્થા કરે સરકાર આખી એમની સેવામાં ત્યાં લાગે એમની આપની સરકાર એટલે આવા તત્વોને ગુજરાતની અંદર ક્યારેય કોઈ સ્વીકારે નહીં અફઝલ અમ શર્મિંદા તેરે કાતિલ જિંદા હે આવી વાતો કરવા વાળા અફઝલના સમર્થક આવા લોકો ને કેજરીવાલ આમ આદમી પાર્ટીનું સમર્થન હોય હમણાં કાશ્મીરી પંડિતો ઉપર પહેલી વખત હકીકત શું ત્યાં બની હતી એમના ઉપર કેવા અત્યાચારો થયા હતા આદિ ઉદી વાતો આવતી હતી પણ એ ઘટનાઓ સામે નહોતી આવી પહેલી વાર કોઈએ હિંમત કરી કશ્મીર ફાઇલ બનાવી આપણે જોઈએ છે બધાએ કે એવો ફેક્ટ ત્યાં બધા ધ્યાનમાં આવે છે કેજરીવાલજી એ કાશ્મીર ફાઇલ બનાવવાવાળા ડિરેક્ટર અને કાશ્મીર ફાઇલ જોવાળા અને કરવા બધા લોકોને દિલ્હીની એસેમ્બલીની અંદર ફ્લોર ઉપર ભાંડા આ પ્રકારે હિન્દુત્વ રાષ્ટ્રવાદ આ બધાના હાર્ડકોર વિરોધી એવી આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર ક્યારેય જનતા સ્વીકારે નહીં કોંગ્રેસ તો ધીમે ધીમે નામશેષ થઈ રહી છે આપ જુઓ છો કોંગ્રેસના કાર્યકર્તા ધારાસભ્યો બધા ધીમે ધીમે પાર્ટી પહેલાં પણ મૂકી ચૂક્યા છે અને આગળ પણ મૂકવાના છે એટલે કોંગ્રેસ ધીમે ધીમે કોંગ્રેસ મુક્ત ભારતનું જે સપનું મહાત્મા ગાંધીએ જોયું હતું એ ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરું કરશે એવું લાગી રહ્યું છે અને આમ આદમી પાર્ટીની ગુજરાતની અંદર કોઈ જગ્યા ઊભી થવાની નથી એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ પરિશ્રમની પરાષ્ટા સર્જીને જનતાના આશીર્વાદથી ફરી એકવાર

એ પાર્ટીની વર્કિંગ સિસ્ટમથી તેના નેતાઓથી એને સંતોષ નથી મળતો એને જે કરવું છે એ કરવા માટે એને ફેર નથી મળતો એના લીધે પાર્ટી છોડીને કોઈ બીજી પાર્ટીમાં જતા હોય છે આજે ભારત માટે કામ કરવાવાળી હું એક જ પાર્ટી છે હું માનું છું યુદ્ધો તો પહેલાં પણ વિશ્વમાં અંદર થયા છે રશિયાના યુક્રેનના યુદ્ધની અંદર જે ભારતનું પ્રભુત્વ વિશ્વએ જોયું એ બેન પહેલાં તમે જોયું હતું કે સાંભળ્યું છે આવી ઘટના કોઈ દિવસ સરકારો ઘણી આવીને ગઈ આવી ઘટના પણ નથી બની એટલે બધાને આજે બધાને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે બધાએ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે તે કોઈ પણ પાર્ટીમાં ભૂલથી જોડાઈ ગયા હોય રાજનીતિમાં કામ કરવાની અપેક્ષા હોય મહત્વકાંક્ષા હોય જોડાઈ ગયા હોય તે હવે પાર્ટીમાં આવે છે અમારી પાર્ટીમાં તો અમારું સ્વાગત કરે છે બીજું અમારી પાર્ટીમાં આવનારા તમામ જે જૂના આવ્યા છે કાર્યકર્તાઓના નામ હું તમને કહેવા માગું છું નરેશી આજે રાજ્યસભાના સભ્ય છે પાર્ટીમાં એકદમ ભળી ચૂક્યા છે મારા જવાહરભાઈ ચાવડા મારા કુંવરજીભાઈ અમારા અલ્પેશભાઈ ઠાકોર અમારા પરબતભાઈ ચૌધરી પણ એક સમયે કોંગ્રેસમાં કામ કરતા હતા એ પણ પાર્ટી મૂકીને આવ્યા અને રાજ્યમાં મંત્રી બન્યા આજે સાંસદ છે આવા હું તમને ઘણા બધા ઉદાહરણ આપી શકું જે અલગ અલગ પાર્ટીઓમાં કામ કરતા હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અહીંયા જ્યારે પ્રવેશ કરે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બને છે અને અમારી પાર્ટીની જે પ્રશિક્ષણની વ્યવસ્થા છે એમાં ભાગ લે છે અમારા સંગઠનની કાર્ય પદ્ધતિને સમજે છે અને અમારા સંગઠનના અનુરૂપ એ કામ કરે છે એવા બધા જ આગેવાનોનું સ્વાગત છે બિલકુલ જે રીતે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમારું નામ પણ ક્યાંક ને ક્યાંક વેજલપુર બેઠકથી ચર્ચાઈ રહ્યું છે આપની કેવી તૈયારી બેન આવી કોઈ ઘટના મેં કંઈ સાંભળી નથી ને આ કોઈ વગત પણ નથી હું ભાજપનો કાર્યકર્તા છું અને હું એવું માનું છું કે મારા મારે શું કરવું એ નક્કી કરવું વાળો હું કોણ મારું નેતૃત્વ છે મારું સંગઠન છે એ મારા માટે નિર્ણય કરે છે હું જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું ત્યારથી મારી પાસે કંઈ ને કંઈ કામ છે અને એનાથી મને સંતોષ છે મને જે કામ મળે છે એ કામ સારી રીતે કરવું એ જ મારી જવાબદારી છે આગળ પણ મને જે કામ મળવાનું છે એ હું સારી રીતે કરીશ એટલો મને વિશ્વાસ છે બિલકુલ પ્રદીપભાઈ બે હજાર બાવીસમાં કેટલી બેઠક જીતવાની તૈયારી ભાજપની અમારા પ્રદેશના અધ્યક્ષશ્રીનું સપનું છે કે એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી સીટ ભાજપ જીતે તો અમારા પ્રદેશના અધ્યક્ષશ્રીનું સપનું પૂરું કરવું એ અમારી ફરજ છે અમે એડી જોર લગાવી પરિશ્રમની પરાગાષ્ઠા સરશું સરશું અને અમે તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક પૂરો કરશું બિલકુલ કોના નેતૃત્વમાં છે શું લાગે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે વૈશ્વિક લોકચાહના મેળવી રહ્યા છે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આદરણીય દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ આ અમારું નેતૃત્વ છે સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની દેવ દુર્લભ ખૂબ મોટી ફોજ છે અમે કાર્યકર્તાઓ અને અમારા સંગઠન અમારા નેતૃત્વના આધારે ચૂંટણી લડશું બિલકુલ ભાજપના કાર્યકર્તાઓને છે ભાજપના કાર્યકર્તા અમને રોજ મળતા હોય છે અને રોજ એમ સાથે વાત કરતો હોઉં છું ભાજપના કાર્યકર્તા સાથે મારો નાતો છેલ્લા સત્તર વર્ષથી હું ભાજપમાં કામ કરું છું જે કાર્યકર્તા એક પરિવાર ભાવથી આ સંગઠનમાં કામ કરે છે એ વિશ્વની કોઈ રાજકીય પાર્ટીમાં નથી અહીંયા જે કાર્યકર્તાઓ સંગઠિત થઈને વિપક્ષને કે સામેના પક્ષને હરાવવા માટે જે જોર લગાવે છે એ પણ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એટલે જે જુસ્સો જે જનૂન જે આક્રમકતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે એ સૌ કાર્યકર્તાઓ આજીવન ભગવતે આપે એવી પ્રાર્થના કરું છું ચોક્કસ થી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો દર્શક મિત્રો જે રીતે આજે મુલાકાત કરી પ્રદીપસિંહ વાઘેલાની સાથે જ આવી રીતે અન્ય નેતાની મુલાકાત સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર